કેસદમાં પોલીસ દ્વારા યોજાયેલ ટ્રાફિક ઝુંબેશ ચર્ચાસ્પદ. ટ્રાફિક પોલીસ ચોકી પાસે આડેધડ પાર્ક થતા વાહનો બિંદાસ એકતરફી વલણ. કેસુદ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન વર્ષોથી ચાલ્યો આવે છે, જે કોઈ નવાઈની વાત નથી. અનેક વખત લોક દરબારમાં ટ્રાફિક સમસ્યાના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી, છતાં ટ્રાફિકની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે ગઈકાલે પોલીસને અચાનક ટ્રાફિક ઝુંબેશનું ઘેલું લાગતા એક બે ફ્રૂટની લારીવાળા અને થોડી બાઇકો પોલીસ વાહનમાં ભરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા અને વાહન નંબરના આધારે વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચર્ચાસ્પદ એ વાત છે કે જે બાઇકો પોલીસ દ્વારા ઉઠાવી લઈ પોલીસ મથકમાં લઈ જવાઈ હતી તે મોટાભાગની બાઇકો ખાનગી હોસ્પિટલો આજુબાજુમાંથી ઉઠાવવામાં આવી છે. એ વાત પણ સમાજમાં આવે કે કદાચ ટ્રાફિકને અડચણરૂપ હશે, પણ દરરોજ ટ્રાફિક પોલીસ ચોકી પાસે જે ખાનગી વાહન ચાલકો વાહનો પાર્ક કરી પેસેન્જરો ભરે છે તે પોલીસની નજરમાં કેમ નહીં આવતા હોય, કે પછી પોલીસ દ્વારા જાણમાં હોવા છતાં અજાણ થઈ એક તરફી વલણ અપનાવતા હોય, જે બાબતે પોલીસની ટ્રાફિક ઝુંબેશ બાબતે અનેક સવાલો ઊભા કરે તેવા લાગે છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક થતા વાહનો તેમજ ખરેખર જે તે વિસ્તાર ટ્રાફિક સમસ્યા વધુ હોય તેવા વિસ્તારોમાં નિયમિત ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠાવવા પામી છે. ગોવિંદ હડિયા, ZS TV, કેસુદ.